नमस्कार विद्यार्थी मित्रों, नवमो पाठ प्राणियों में प्रजनन स्वाध्याय पोथी जोईशुं। विद्यार्थी मित्रों, 2021 ની નવી સ્વાધ્યાય પોથી છે એ જૂની કરતા સહેજ પ્રશ્નો ઉલટસુલટ છે, એટલે આ નવીનું સોલ્યુશન જોજો તો તમને લખવામાં મજા આવશે। પ્રશ્ન 1 બોક્સ, દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સમાં લખો। 1 અંતઃફલન શામાં થાય છે? તો એ માદાના શરીરમાં। 2 નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? તો સી મરઘી। 3 ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહે છે? તો બી કાયાંતરણ। પછી 4 જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે? તો સી પ્રજનન। 5 ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? તો એ યુગ્મનજ। 6 યુગ્મનજનું નિર્માણ થતું હોય તે પ્રજનન કયા પ્રકારનું ગણાય? તો બી લિંગી। 7 સ્ત્રીના 2 અંડપિંડ પ્રતિમાસ વારા પરથી કેટલા અંડકોષ મુક્ત કરે છે? તો એ 1। પછી 8 શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય છે? તો ડી હલનચલન અને પ્રચલન। 9 નીચેના પૈકી કયું સ્ત્રી પ્રજનન અંગ નથી? તો ડી મૂત્રાશય। શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? તો સી ગર્ભાશય। યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? તો બી 1। નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? તો ડી ભ્રૂણ। પછી 13 કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તો ડી ઈસ્ટ। પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો, એમાં પહેલો, પુરુષમાં નર પ્રજનન કોષોનું નિર્માણ ખાલી જગ્યા અંગમાં થાય છે તો શુક્રપિંડ। 2 ટેડપોલે ખાલી જગ્યાના વિકાસની એક અવસ્થા છે તો દેડકો। પછી 3જો શુક્રકોષ અને અંડકોષ ખાલી જગ્યા ક્રિયા વડે યુગ્મનજનું નિર્માણ કરે છે તો ફલન। 4 આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ખાલી જગ્યા કહે છે તો ટેસ્ટ ટ્યુબ બેબી। 5 દેડકાના શુક્રકોષો ખાલી જગ્યાની મદદથી પાણીમાં તર્યા કરે છે તો પૂંછડી। 6 હાઇડ્રાના શરીર પર જોવા મળતી એક કે વધુ ઉપસેલી રચનાને ખાલી જગ્યા કહે છે તો કલિકા। અમીબામાં ખાલી જગ્યા પદ્ધતિ અલિંગી પ્રજનન સૂચવે છે તો લાખો। 8 ડોલી ખાલી જગ્યા ગેટાની તંદુરસ્ત ક્લોન હતી તો ફિન ડોરસેટ। પછી 3 પ્રશ્ન, એમાં પહેલો, સ્ત્રીના કયા પ્રજનન અંગમાં ફલનની ક્રિયા થાય છે? તો અંડવાહીની। 2 દેડકામાં કયા પ્રકારનું ફલન જોવા મળે છે? તો બાહ્ય ફલન। 3 અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહે છે? તો અંડપાત। 4 ગર્ભ કયા અંગની દિવાલ પર સ્થાપિત થઈ વિકાસ પામે છે? તો ગર્ભાશય। મરઘીમાં ઈંડાની ફરતે સખત કવચ કયા અંગમાં નિર્માણ પામે છે? તો અંડવાહીની। વંધ્યત્વની સારવાર માટે વિકસેલી કૃત્રિમ પ્રજનન પદ્ધતિ કઈ છે? તો આઈવીએફ। ડોલીના નિર્માણ માટે કયા માતૃ પ્રાણીનો અંડકોષ ઉપયોગમાં લીધો હોવા છતાં તેનું કોઈ લક્ષણ પ્રદર્શિત ન હતું? તો સ્કોટિશ બ્લેક ફેસ ઈવ। કોના ઈંડાઓ કોમળ અને જેલી પરથી જોડાયેલા હોય છે? તો દેડકા। પછી પ્રશ્ન 4 ખરો ખોટા છે, પહેલું, પ્રત્યેક શુક્રકોષ એકકોષી રચના છે તો ખરું, દેડકામાં બાહ્ય ફલન થાય છે તો ખરું, ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એકકોષીય રચના છે તો ખરું, અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે તો ખોટું, દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે તો ખરું, ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે તો ખોટું, સ્ત્રીમાં બંને અંડપિંડમાંથી પ્રતિમાસ એક એક અંડકોષ મુક્ત થાય છે તો ખોટું, યુગ્મનજનું નિર્માણ સ્ત્રીની ફેલોપિયન નલિકામાં થાય છે તો ખરું। પછી ઈંડામાંથી નવજાત પ્રાણી બહાર નીકળતું હોય તેવા પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણી કહે છે તો ખોટું, વિભાજન પદ્ધતિમાં કોષ કેન્દ્ર અને કોષરસ બંનેનું વિભાજન થાય છે તો ખરું। પછી પ્રશ્ન 5 એક વાક્યમાં, 1 પ્રજનનના મુખ્ય પ્રકાર જણાવો તો પ્રજનનના મુખ્ય 2 પ્રકાર, 1 લિંગી પ્રજનન અને 2 અલિંગી પ્રજનન। 2 યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે? તો યુગ્મનજનું નિર્માણ નરજન્યુ અને માદાજન્યુ પ્રજનન કોષોના જોડાણથી થાય છે। 3 પુરુષમાં નર પ્રજનન કોષનું નિર્માણ કયા અંગમાં થાય છે? તો શુક્રપિંડ, અહીં લખવાનું રહી ગયેલું છે મિત્રો, શુક્રપિંડ તમારે લખી દેવાનું છે। 4 અંડવાહિનીનું બીજું નામ આપો તો અંડવાહિનીનું બીજું નામ ફેલોપિયન નલિકા છે। 5 ફલનના કેટલા પ્રકાર છે? કયા કયા? તો ફલનના 2 પ્રકાર છે, બાહ્ય ફલન અને અંતઃફલન। 6 નવી સંતતિમાં માતૃ અને પિતૃ પેઢીના લક્ષણો કયા કોષો વડે આનુવંશિક થાય છે? तो नवी संततिમાં માતૃ અને પિતૃ પેઢીના લક્ષણો અનુક્રમે અંડકોષ અને શુક્રકોષ વડે આનુવંશિક થાય છે। 7 અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર જણાવો। તો અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર એક દ્વિભાજન, બે કલિકા સર્જન, ત્રણ અવખંડન, ચાર બીજાણુ નિર્માણ। પછી 8 કલિકા સર્જનથી પ્રજનન કરતા બે સજીવોના નામ આપો। तो कलिका सर्जन प्रजनन करता सजीव हाइड्रा अने ईस्ट छे। 9 द्विभाजन प्रजनन करता बे प्राणी ना नाम आपो। तो द्विभाजन प्रजनन करता प्राणी अमीबा अने पेरामीशियम छे। 10 बाह्य फलन दर्शावता प्राणियों उदाहरण आपो। तो बाह्य फलन दर्शावता प्राणी माछली, देडको अने तारा माछली छे। 11 कया प्राणियों अंतःफलन थाय छे? तो मनुष्य, गाय, कूतरा, मरघी वगैरह घणा प्राणियों अंतःफलन थाय छे। 12 कया प्राणियों अंडकोष मोटा होय छे? मरघी अने शामृग प्राणी अंडकोष मोटा होय छे। पछी 13 अपत्यप्रसवी प्राणियों उदाहरण आपो। तो अपत्यप्रसवी प्राणी मनुष्य, गाय अने कूतरा छे। पछी 6 व्याख्या प्रजनन। प्रजनन एटले पोताना जेवा ज नवा बाळ सजीवनुं निर्माण करवानी क्रियाने प्रजनन कहे छे। फलन लिंगी प्रजननमां शुक्रकोष अने अंडकोषना जोडाणनी क्रियाने फलन कहे छे। 3 अलिंगी प्रजनन। एक ज पितृ भाग लेतो होय अने जननीओना निर्माण वगर नवा बाळ सजीवनुं निर्माण करवानी प्रजनन पद्धतिने अलिंगी प्रजनन कहे छे। पछी 7 नीचेना प्रश्नोना टूंकमां उत्तर लखो। 1 सजीवोमां प्रजनननुं महत्व समजावो। तो सजीवोमां प्रजनननुं महत्व 1 पोताना जेवा ज बाळ सजीवनुं निर्माण थाय छे। 2 जे ते जातिना सभ्योनी संख्यामां वधारो थाय छे। 3 सजीवोमां पेढ़ी दर पेढ़ी निरंतरता बनावी राखवानुं सुनिश्चित करे छे। 4 जातिओनुं सातत्य जाळवी राखे छे। पछी 2 मनुष्यमां फलननी प्रक्रिया समजावो। तो मनुष्यमां लिंगी प्रजनन थाय छे। फलननी क्रिया स्त्री शरीरनी अंदर थाय छे, तेने अंतःफलन कहे छे। मैथुन क्रिया दरमियान पुरुषना शुक्रकोषो स्त्रीना प्रजनन मार्गमां मुकता थाय छे। आ शुक्रकोषो स्त्री शरीरनी अंडवाहिनीमां अंडकोषना संपर्कमां आवे छे। फक्त एक शुक्रकोष अंडकोष साथे जोडाईने एक थई जाय छे। शुक्रकोष अने अंडकोषना आ जोडाणने फलन कहे छे। फलननी क्रियाने परिणामे युग्मनजनुं निर्माण थाय छे। पछी कायांतरण एटले शुं उदाहरण आपो। केटलाक प्राणीओमां नवजात बार प्राणी पुख्त प्राणीथी अलग होय छे। नवजात बार प्राणी में वृद्धि और विकास नी साथे विशेष परिवर्तनों थाय छे। आ परिवर्तनों वडे पुख्त प्राणी जेवा स्वरूप में रूपांतरण पामे छे। आ क्रिया ने कायांतरण कहे छे। उदाहरण रेशमना कीड़ानी ईयर प्यूपानु रेशमना कीड़ामां कायांतरण। 2 नवजात टेडपोलनु पुख्त देडकामां कायांतरण। पछी देडकामां फलन क्रिया समजावो। देडकामां फलन क्रिया पाणीमां थाय छे। मादा देडको पाणीमां घणा अंडकोष त्याग करे छे। तरत ज नर देडको तेना पर शुक्रकोषो त्याग करे छे। शुक्रकोषो पूंछडीनी मददथी पाणीमां तरी अंडकोषना संपर्कमां आवे छे। तेना परिणामे फलन थाय छे। आवुं फलन बाह्य फलन छे। पछी वैज्ञानिक कारणों आपवाना छे। 1 प्रजनन बधा ज सजीवो माटे जरूरी छे। 1 प्रजनन नवी संततिनुं निर्माण करवानी क्रिया छे। 2 कोई सजीव अमर नथी। 3 नवी संततिना निर्माण वडे पोतानी जातिनुं सातत्य जाळवी राखवामां आवे छे। 4 सजीवमां पेढी दर पेढी निरंतरता बनावी राखवा माटे प्रजनन जरूरी छे। संततिमां केटलाक लक्षणों मातृपक्षमांथी अने केटलाक लक्षणों पितृपक्षमांथी आनुवंशिक थाय छे। तो 1 मनुष्यमां लिंगी प्रजनननी क्रिया थाय छे। 2 फलन क्रिया में मातानो अंडकोष अने पितानो शुक्रकोष जोड़ाईने युग्मनज बने छे। 3 युग्मनज में अंडकोषना कोष केंद्र में रंगसूत्र परना जनीनो मातृपक्षना लक्षणोनुं वहन करे छे। 4 शुक्रकोषना कोष केंद्र में रंगसूत्रना जनीनो पितृपक्षना लक्षणोनुं वहन करे छे। 5 युग्मनज मांथी विकसता शिशु एटले के संततिमां मातृ अने पितृ एम बंने पक्षना केटलाक लक्षणों आनुवंशिक थाय छे। पछी 3 माछली अने देडका जेवा प्राणीओ सैकड़ों अंडकोषो अने लाखों शुक्रकोषो मुक्त करे छे। तो 1 माछली अने देडका जेवा प्राणीओ बाह्य फलन दर्शावे छे। आ प्राणीओना अंडकोषो अने शुक्रकोषो बाह्य परिबळो प्राणीनी गति, वायु अने वरसादनी अवस्था सतत प्रभावित थता रहे छे। केटलाक प्राणीओ आ ईंडाओनुं ભોજન કરે છે। આથી અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે। કેટલાક અંડકોષોનું શુક્રકોષ વડે ફલન શક્ય બને અને નવી સંતતિના નિર્માણ વડે જાતિનું સાતત્ય જળવાઈ રહે છે। પછી નવમો છે તફાવત, ફલિતાંડ અને ગર્ભ, તો તે એકકોષી છે, તે બહુકોષી છે। શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે। ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે। પછી અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, તો એક જ સજીવ ભાગ લે છે, બે સજીવ નર અને માદા ભાગ લે છે। ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી, ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે। પછી શુક્રકોષ અને અંડકોષ, તો તે નર પ્રજનન કોષ છે, તે માદા પ્રજનન કોષ છે। તે શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે, તે અંડપિંડમાં ઉત્પન્ન થાય છે। પછી જોડકા છે, તો શુક્રકોષમાં સી લાખોની સંખ્યામાં, અંડકોષમાં તો ડી પ્રતિમાસ 1, યુગ્મનજમાં બી નવા સજીવનો પ્રારંભ, ટેસ્ટ ટ્યુબ બેબીમાં ઈ શરીરની બહાર ફલન। પછી 11મો, પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો, તો એક કલિકા સર્જન, હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે। આ ઉપસેલી રચના વિકાસ પામતા નવ સજીવ છે, તેને કલિકા કહે છે। આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે, પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે। આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે। પછી દ્વિભાજન, તો અમીબા એકકોષી પ્રાણી છે। દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે, ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન થાય છે। કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે। આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે। આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે। પછી સ્ત્રી પ્રજનન અંગો સમજાવો, तो स्त्रीना प्रजनन अंगों में एक जोड़ अंडपिंड, एक जोड़ अंडवाहिनी जेने फेलोपियन नलिका कहवाय अने गर्भाशय होय छे। बे अंडपिंड मादाजन्य उत्पन्न करे छे, तेने अंडकोष कहे छे। त्रण स्त्री में प्रतिमास बंदे अंडपिंडमांथी वाराफरती एक विकसित अंडकोष मुक्त थाय छे। चार अंडवाहिनी में अंडकोषनु फलन थाय छे। पांच गर्भाशय में गर्भनु स्थापन थाय छे, गर्भनो शिशु तरीके विकास थाय छे। चलो पछी प्रवृत्ति जे सूक्ष्मदर्शक यंत्रमा हाइड्रानी कायमी आस्थापननुं अवलोकन करवुं, तो साधन सामग्री सूक्ष्मदर्शक यंत्र, हाइड्रानी कायमी स्लाइड। पद्धति शाळानी जीव विज्ञान प्रयोगशाळामां तमारा विषय शिक्षक साथे जाओ। बे प्रयोगशाळामां हाइड्राना कायमी आस्थापननुं सूक्ष्मदर्शक यंत्रमां अवलोकन करो। हाइड्राना अवलोकनमां शरीर सपाटी पर उपसेली संरचनाओनुं अवलोकन करी तेनी संख्यानी गणतरी करो। चार अवलोकन ने आधारे हाइड्रानी आकृति दौरो। अवलोकन हाइड्रानी शरीरनी सपाटी पर उपसेली संरचनानी रचना बे छे, तेनु कद नाना कोष समूह जेटलू छे। निर्णय आ उपसेली संरचना कलिका छे, तेनु कार्य नवा बाळ हाइड्रानु निर्माण करवानुं छे। विद्यार्थी मित्रों, सोल्यूशन अहीं तमारुं पूरुं थाय छे। थैंक यू।